નમસ્કાર, વિટકોઝ ન્યૂઝ સાથે હું મનાલી. આપ જોઈ રહ્યા છો વિટકોઝ ન્યૂઝ. ભાવનગર માટે ભાવનગરીઓ વડે પ્રજા અને પર્યાવરણનું પ્રતિબિંબ એટલે વિટકોઝ ન્યૂઝ. ખબર સમયસર નજરનગર પર. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું છે. ત્યારે ભાવનગરની વાત કરીએ તો 7 બેઠકો પૈકી 6 બેઠક ભાજપે મેળવી છે તો 1 બેઠક પર કોંગ્રેસ વિજેતા થઈ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નું આખરે પરિણામ આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારી રસાકસી ભરેલી ચૂંટણીનો માહોલ જામ્યો હતો, જેમાં ગુજરાતમાં પરિણામ બાદ જાહેર થયું છે કે શાસન ભાજપનું ફરી આવ્યું છે. પરંતુ એક તરફ 2012ના પરિણામને જોવામાં આવે તો ભાજપને ઘણી બધી સીટ ખોવી પડી છે અને કોંગ્રેસ જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે. અને ઘણી બધી બેઠક પર કોંગ્રેસે ભાજપને ફટકો આપી કોંગ્રેસે પણ ઘણી બધી સીટો મેળવી છે. ભાવનગર વિધાનસભાની 7 બેઠકની વાત કરીએ તો 7 બેઠકમાંથી 6 બેઠક ભાજપે હાંસલ કરી છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસે હાંસલ કરી છે. ભાવનગર વિધાનસભાની 7 બેઠકમાંથી કયા પક્ષમાંથી કોણ વિજય બન્યું છે, કેટલી લીડ સાથે તે જોઈએ તો ભાવનગર પશ્ચિમ ભાજપ જીતુ આઘાણી 24,834ની લીડ સાથે વિજેતા. ભાવનગર પૂર્વ ભાજપ પક્ષ વિભાવરી દવે 22,442 સાથે લીડ થયા છે અને વિજય બન્યા છે. ભાવનગર ગ્રામ્ય પરસોત્તમ સોલંકી ભાજપ પક્ષમાંથી 30,130ની લીડ સાથે વિજય બન્યા છે. તેમજ તળાજા કોંગ્રેસ પક્ષમાંથી કનુ બારૈયાએ બાજી મારી છે, 1,779ની તેમની લીડ છે. પાલિતાણામાં ભાજપ ભીખા બારૈયા વિજેતા થયા છે અને તેમની લીડ છે 11,589ના મત સાથેની. મહુવામાંથી રાઘવજી મકવાણા ભાજપ પક્ષમાંથી 5,009ની લીડ સાથે વિજય બન્યા છે. તેમજ ગારિયાધારમાં ભાજપ પક્ષમાંથી ફરી કેશુભાઈ નાકરાણી વિજેતા થયા છે 1,859ની લીડ સાથે. ભાવનગર પશ્ચિમની બેઠક પર ભાજપમાંથી જીતુ આઘાણી લડી રહ્યા હતા, તેમજ કોંગ્રેસમાંથી ગુહિલ દિલીપસિંહ ચૂંટણી લડી રહ્યા હતા, જેમાં 83,701 મત જીતુ આઘાણીએ મેળવ્યા છે અને સાથે કોંગ્રેસમાંથી દિલીપસિંહ ગુહિલે 56,516 મત મેળવ્યા છે. એટલે કે ભાવનગર પશ્ચિમની બેઠક પર ભાજપ પક્ષની જીતુ આઘાણીની 24,834 મત સાથે એટલી લીડ સાથે તેઓ વિજય બન્યા છે. 27,000થી પણ વધારે વોટોથી જીતાડ્યો છે. હું મારા મત વિસ્તારના લોકોનો આભાર માનું છું અને ખાતરી આપું છું વિકાસની ક્ષિતિજો સમગ્ર રાજ્યની સાથે સાથે મારા વિસ્તારમાં પણ એ ઊંચાઈઓ પાર કરવા અમે સફળ્યા છીએ. નકારાત્મકતા છોડી અને હવે હકારાત્મકતાની સાથે મારો વિસ્તાર અને સમગ્ર લોકો જોડાશે એની પણ મને પૂરી શ્રદ્ધા છે. સૌ મીડિયાવાળામાં પણ હું આભાર માનું છું. મારા મતદાર ભાઈઓ, શુભેચ્છકો, કાર્યકર્તા મિત્રો, મારા પરિવારજનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને મારા મત વિસ્તારના લોકોને ખાતરી આપું છું. વિકાસ, ભારતીય જનતા પાર્ટી એ વિકાસના મુદ્દા સાથે આગળ વધી છે. મારા મત વિસ્તારની અંદર પણ વિકાસ અત્યાર સુધી કોંગ્રેસે કંઈ નહોતો કર્યો અને અમે શાસનમાં આવ્યા, હું પ્રતિનિધિ બન્યો, પછી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું માત્ર શોષણ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે, ત્યારે એમને પણ અનુભૂતિ થાય કે રાજ્યના વિકાસની સાથે સાથે મારા મત વિસ્તારનો પણ વિકાસ થઈ રહ્યો છે. બાકી રહેલા તમામ વિકાસના કાર્યો સાથે મળી જ્ઞાતિ, જાતિ, ધર્મ સંપ્રદાયથી ઉપર માત્ર ને માત્ર સેવાભાવથી, પ્રામાણિકતાથી મેં રાજનીતિ કરી છે, પ્રામાણિકતાથી કામ કર્યું છે, ત્યારે હું ખાતરી આપું છું મારા વિસ્તારના લોકોને ચૂંટણી પૂરી થઈ છે. કોઈ મત આપ્યો હોય ના આપ્યો હોય, હવે પ્રતિનિધિ હું બધાનો છું અને પ્રતિનિધિ તરીકે મારી ભૂમિકામાં હું ક્યારેય ઓણો નહીં ઉતરું એની પણ ખાતરી આપું છું. સૌ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોએ પણ મને ખૂબ સહયોગ કર્યો છે, એમનો પણ આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ભાવનગરની પૂર્વની બેઠક પર વિભાવરી દવે ભાજપ પક્ષમાંથી લડી રહ્યા હતા તો તેની સામે કોંગ્રેસ પક્ષમાંથી નીતા રાઠોડ ચૂંટણી લડી રહ્યા હતા. આ બંને સીટ માટે ખૂબ જ રસાકસી ભરી રહેલી ચૂંટણી પણ હતી અને પરિણામ પણ હતું. પરિણામની વાત કરીએ તો વિભાવરી દવેને મત મળ્યા છે 87,323 અને નીતા રાઠોડને મત મળ્યા છે 64,881 અને ભાવનગર પૂર્વની બેઠક પર ભાજપ પક્ષમાંથી વિભાવરી દવે 22,442ની લીડ સાથે વિજય બન્યા છે. સાંભળો શું કહે છે વિભાવરી દવે. ये मेरा श्रेय में भारतीय जनता पार्टी के हमारे जो नेतृत्व है
उनको दे रहा हूँ, हमारे जो पार्टी के यहाँ पे कार्यकर्ता है इन सबको मैं ये श्रेय दे रहा हूँ। और साथ में भावनगर की प्रजा ने विकासवाद को जो मत दिया है, पसंद किया है, और परिवारवाद को नहीं लेकिन विकासवाद को मत दिया है। ज्ञाति जाति से ऊपर उठ के विकासवाद को जो पसंद किया है, वो हमारा जो हमारा मतदाता है उनका भी मैं इस समय शुक्रिया अदा करती हूँ। भावनगर ग्राम्य की बैठक की बात करिए तो भाजप पक्ष माथी परशोत्तम सोलंकी चूंटनी लड़ी रहा था और तेनी सामे कांग्रेस माथी कांति चौहान चूंटनी लड़ी रहा था। परिणाम की बात करिए तो भाजपनी सीट छेल्ला घणा टर्म थी आ बैठक ने जीतती आवी छे। परशोत्तम सोलंकी नी जीत थई छे, तेओने मत मळ्या छे 87,458 अने कांग्रेस ने मत मळ्या छे कांति चौहान ने 57,970 मत मळ्या छे। भावनगर ग्राम्यनी बैठक पर परशोत्तम सोलंकी नी 30,130 नी लीड साथे भाजपनी जीत थई छे। तळाजा विधानसभा बैठक नी वात करिए तो त्यां भाजप पक्षमांथी चौहान गौतम चूंटणी लड़ी रह्या हता अने तेनी सामे कांग्रेस पक्षमांथी कनु बारैया चूंटणी लड़ी रह्या हता। आ बैठकनी वात करिए तो तळाजामां भाजपनो गढ़ कहेवाई छे। छेल्ला 27 वर्षथी लगभग भाजपनुं ज शासन चाले छे त्यारे कांग्रेसे त्यां बैठक जमावी लीधी छे। भावनगरनी 7 बैठकमांथी 1 सीट कांग्रेसे मेळवी छे जे तळाजा विधानसभा बैठकनी छे। कनुबारैया ने 66,862 मत मळ्या छे ज्यारे चौहान गौतम ने 65,083 मत मळ्या छे। तळाजानी बैठक में कनुबारैया एटले के कांग्रेस नी 1,779 नी लीड साथे कनुबारैया कांग्रेस नी जीत थई छे। आम जनता को यश देंगे, कांग्रेस पार्टी को यश देंगे और हमारे सभी कार्यकर्ताओं ने दिलो जान से मेहनत की है और तळाजा सिटी में और ग्राम्य में 27 साल के बाद कांग्रेस आई है तो हमारे सभी कार्यकर्ताओं को हम यश देंगे जिन्होंने जिस जान लगा के मेहनत की है। खास करके जो तळाजा में लास्ट 27 वर्ष से विकास किया है, कौन से काम आपकी प्राथमिकता है? बहुत ज़्यादा काम बाकी है, GIDC बाकी है, बंधारा योजना बाकी है, तळाजा शहर सिटी का विकास बाकी है, बहुत गिनेंगे तो बहुत काम बाकी है जो विकास करने का हम पूरा प्रयत्न करेंगे। महुआ विधानसभा बैठक की बात करिए तो भाजप माथी राघव मकवाणा चूंटनी लड़ी रहा था अने तेमने खूबज सारी एवी टक्कर आपी हती अपक्ष। अपक्ष माथी डॉक्टर कनु कळसरिया चूंटनी लड़ी रहा था। खूबज सारी एवी रसाकसी भरी रहेली आ महुआ बैठक की चूंटनी रही है, जो कि अपक्ष की हार थी है। भाजप ने राघव मकवाणा ने मत मळ्या छे 44,414, ज्यारे कनु कळसरिया ने अपक्ष ने 39,401 मत मळ्या छे। महुआनी बैठक पर राघव मकवाणानी भाजपनी 5,009 नी लीड साथे तेमनी टीम विजय बनी छे। भाजपनी लगाई है तो कौन से विकास के काम को प्राधान्य देंगे? विकास का काम जो बाकी है करने का, वो काम हम तुरंत ही 1-2 साल में करेंगे पूरा। महत्व के दो काम तो महत्व का सिविल हॉस्पिटल सरकार ने अपने हस्तक ले ली है नगर पालिका की, ये वो जो हॉस्पिटल है वो कार्यरत करने में थोड़ी दिक्कत हुई है, वो जल्द ही कार्य हो जाए ऐसा हमारा प्रयत्न रहेगा। और खास करके जो बंधारा का काम हाँ, मेथला बंधारा में थोड़ा बहुत हमारा 2-3 गांव आता है, लेकिन तळाजा में जो मेथला बंधारा आता है वो मेथला बंधारा के लिए भी हम पूरा प्रयत्न करके वो जल्द ही जल्द करेंगे। जीत का श्रेय किसको देंगे? कार्यकर्ता, हमारा कार्यकर्ता है उसको। क्योंकि कांटे की टक्कर थी वहाँ, त्रिपाक्या जंग था, त्रिपाक्या नहीं चतुष्पाक्या जंग था, तो भी हम 5-पाक्या जंग होगा तो भी हम जीत जाएंगे। पालिताणा विधानसभा बैठक की बात करवामां आवे तो भाजप पक्ष माथी भीखा बारैया चूंटनी लड़ी रहा था अने कांग्रेस माथी प्रवीण राठौड चूंटनी लड़ी रहा था। आ बैठक की बात करवामां आवे तो गत 2012 नी चूंटनी में कांग्रेसे बाजी मारी हती अने कांग्रेस पालिताणा नी अंदर विजय बन्यु हतुं, जो कि आ वक्ते 2017 नी चूंटनी में कांग्रेस नी हार थई छे अने तेनी सामे भीखा बारैयाए भाजपे जीत मेळवी छे। भाजपने मत मळ्या छे 69,479 मत मळ्या छे भाजपमां ભીખા બારૈયાને અને તેની સામે પ્રવીણ રાઠોડને 55,290 મત મળ્યા છે। એટલે કે પાલિતાણા વિધાનસભા બેઠક પર ભીખા બારૈયા ભાજપની 11,589ની લીડ સાથે ભીખાભાઈ બારૈયાની ટીમ વિજય બની છે। ગારિયાધારની બેઠક પર ભાજપ પક્ષમાંથી કેશુ નાકરાણી અને પીએમ ખેની કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા હતા। આ બેઠકની વાત કરીએ તો પરિણામમાં સતત કોંગ્રેસ આગળ રહી હતી, જો કે અંતમાં ભાજપ આગળ નીકળી છે। કેશુ નાકરાણી 6 ટર્મથી ચૂંટાઈ આવી રહ્યા છે ત્યારે ફરીવાર તેઓ વિજય બન્યા છે। તેમને મત મળ્યા છે 50,635 અને પીએમ ખેનીને 48,759 મત મળ્યા છે।
એટલે કે ગારિયાધારમાં કિશુ નાગરાણી ભાજપ પક્ષની 1859 ની લીડ સાથે તેઓ વિજય બન્યા છે. હમ જીત રહે હૈ હમ અચ્છા માહોલ થા પર આપકો લાસ્ટ છે ક્રમ સે ચુના જાતા હે ઓર ઉસકા કારણ ક્યા હે હમારા વિકાસ કા કાર્ય લોકો કે બીચ મે રહેતા હું સતત પ્રવાસ કરતા હું વિકાસ કા કાર્ય બહોત કિયા હૈ હમને એટલે હમ ઇલેક્શન જીત જાતે હૈ. ઇસ ચુનાવ મે કિતની લીડ સે હુઈ? 10,000.